અંકલેશ્વરમાં દશામાની મૂર્તિના વિસર્જનની પરવાનગી નહીં મળતા ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો હતો। શહેરના તરાવ્યાવાદની મહિલાઓ મૂર્તિ વિસર્જન બાબતે મૂંઝવણમાં મુકાયાની સાથે રોષ પણ જોવા મળ્યો હતો। અંકલેશ્વરમાં દશામાની મૂર્તિના વિસર્જનની પરવાનગી નહીં મળતા ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો હતો। શહેરના તળાવિયાવાડની મહિલાઓ મૂર્તિ વિસર્જન બાબતે મૂંઝવણમાં મુકાયાની સાથે રોષ પણ જોવા મળ્યો હતો। દશામાના વ્રતની આજે પૂર્ણાહુતિ છે ત્યારે તંત્ર દ્વારા દશામાની મૂર્તિને નદી તળાવમાં વિસર્જન અંગે પરવાનગી આપવામાં નથી આવી અને ઘરઆંગણે મૂર્તિનું વિસર્જન કરવા જણાવ્યું હતું। વ્રતના અંતિમ દિને જાગરણ કર્યા બાદ દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। જો કે તંત્ર દ્વારા તળાવ કે નદીમાં વિસર્જન કરવાની પરવાનગી નહીં અપાતા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો। શહેરના તળાવિયાવાડની મહિલાઓએ વિસર્જન અંગેની પરવાનગી નહીં આપતા એકઠી થઈ મોટી મૂર્તિઓને કઈ રીતે ઘર આંગણે વિસર્જન કરવી તે બાબતે તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। અમે 10 દિવસની પૂજા કરી, હવે 10 દિવસ સારી રીતના પૂજા કરી અને એ લોકો એવું બોલે છે કે તમારા ઘરના બાઈને ખારો ખોડો, અમારું ઘરની ગલી તમે જો સાહેબ, અમે કઈ રીતે ખારો ખોડીને આટલી ગલીમાં અમે રહીએ છીએ, એટલી ગલીમાં આટલી મોટી માતા અંદર કે રીતે એ કરીએ, બરાબર છે? હવે આ લોકો એન ટાઈમ પર કહે છે કે તમે ખારો ખોડો, કાં ખારો ખોડ્યા? અમારા પોતાના નહાવાના ખારા નહીં ખોટતા હોય તો માતા ડૂબાડવાના કાં ખારા ખોડીએ? હવે તમારો અગરથી તમે અમે એમ કહેતે તો અમે વ્યવસ્થિત નાની માતા લાવતે માતીની, તો આ તો પહેલેથી કીધું નહીં, હવે જે બનાવવાવાળાને કોઈને કીધું નહીં, બનાવવાવાળાને દુકાનમાં બનાવવાવાળાને નહીં તોયકા, હવે છેલ્લે એન ટાઈમ પર કહે કે તમે માતા અહીંયા ખારો ખોલીને એ ડૂબાડો, કઈ રીતે ડૂબાડીએ અમે? અમારા ઘરની તમે ગલી જોઈ, અમારી પરિસ્થિતિ જોઈ, અમે પહેલેથી વર્ષોથી બહારતા આવ્યા ને બહારીએ, અમને માતા પર વિશ્વાસ છે, શ્રદ્ધા છે, એટલે અમે એકવાર એમ જ કહીએ છીએ કે અમે નિયમ પાડીએ છીએ, એવું નહીં કે સરકારના નિયમ નથી પાડતા, પણ અમને થોડું અમને એ બી જોઈએ કે ભાઈ અમે ડૂબાડીએ, અમને વ્યવસ્થા જોઈએ, તમે પહેલેથી વ્યવસ્થા કરી કશે કે ચાલો અમે તમારી હારું ખારો ખોડીએ દૂધ ને તમે આ માતા ડૂબાડજો, કેમ કોઈ આવતું નથી? આટલા 10 દિવસમાં કોઈ જોવા આવ્યું? કોઈ જોવા નહીં આવ્યું, કેમ કોઈ કીધું નહીં કે ચાલો અહીંયા ડૂબાડવાની છે, લાવ્યા માતા વેચ્યા કીધી, તારે કોઈ બોલ્યું કે તમારે માતા વેચવાની નથી, તમે કાડુની મૂર્તિ લાવો ને તમે એ તમારા 10 દિવસ સારી રીતના એ કરજો, તો તમે કઈ બી અમે નાની મૂર્તિ તો અમે કઈ બી ખાડો ખોડીને રસ્તા કરતી, હવે મોટી મોટી મૂર્તિ લાવ્યા, 5-5 હજારની મૂર્તિ હવે લાખીએ કા? અમે સારી રીતના સેવા કરી 10 દિવસ, અમને એટલું ઉમંગ છે ને આ લોકો આવું કહે કે તમે ખારો ખોડો, એટલે ભાઈ અમે કાં ખારો ખોડીએ? અમારી ગલી જોઈ, ગલીમાં તમે એકવાર આવો તો અમને ખબર પડે, તો અમને બી કે અમે કઈ રીતે રહીએ, તો પછી 5 ફૂટની માતા કાં અંદર રાખીએ, બતાવો તમે